ધારોલી ગામે વૃદ્ધને લાકડીનો સપાટો માથામાં મારી તેનું ઢીમ ઢાળી ગામનો યુવાન ફરાર થઈ ગયો હતો. ચોકડા તાલુકાના ધારોલી ગામે રહેતા કુસુમબેન ગુરુભાઈ વસાવા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કુસુમબેનના પતિ 5 વર્ષ પહેલાં મરણ પામ્યા હોય. કુસુમબેનના પિતા ગોકુળભાઈ વસાવા કુસુમબેન સાથે તેમના જ ઘરે રહેતા હતા. ગામમાં પાંચમનો મેળો ભરાતો હોય કુસુમબેનનો પુત્ર રાજેશ તથા તેની પત્ની મેળામાં ગયા હતા અને કુસુમબેન કપડાં ધોવા માટે ખાડી ઉપર ગઈ હતી. કુસુમબેન કપડાં ધોઈ ઘરે પરત આવતા હતા તે દરમિયાન કુસુમબેનના પિતા ગોકુળભાઈ તેમના ફળિયા બાજુથી ઘરે આવેલા અને તે દરમિયાન તેમને માથામાંથી લોહી નીકળતું હતું, જેથી કુસુમબેન તેમને પૂછતા ગોકુળભાઈએ જણાવેલ કે મને રવિયા રણછોડ વસાવાએ માથામાં લાકડીનો સપાટો મારી નાસી ગયો છે, જેથી કુસુમબેને રવિયા તેમના ઘરની સામે જ હોય તેના ઘરે કહેવા જતાં તે તેના ઘરે મળેલ નહીં. તે દરમિયાન દિનેશભાઈ વસાવાએ કુસુમબેનને જણાવેલ કે અમારા ઘર આંગણમાં તમારા પિતા ગોકુળભાઈ ઊભા હતા ત્યારે રવાયા રણછોડ વસાવાએ કોઈ કારણસર માથામાં લાકડીનો સપાટો મારેલ અને તેમને છોડાવવા વચ્ચે હું પડેલ પણ રવિયો વસાવા મારીને નાસી ગયેલ છે તેમ કહ્યું હતું. ઈજાગ્રસ્ત ગોકુળભાઈને ગામમાં દવાખાને લઈ જતા તેમને વધુ સારવાર અર્થે આગળ લઈ જવા જણાવ્યું હતું, જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વાલિયા સરકારી દવાખાનામાં લઈ ગયા હતા અને ત્યાંથી ભરૂચ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. ભરૂચ સિવિલ દ્વારા ગોકુળભાઈને વધુ સારવાર અર્થે વડોદરા SOGમાં લઈ જવા જણાવ્યું હતું. ગોકુળભાઈને ભરૂચથી વડોદરા લઈ જતા તેમનું રસ્તામાં જ મરણ થયું હતું. કુસુમબેન ગુરુભાઈ વસાવાએ તેમના પિતાની હત્યા બદલ રવ્યો ઉર્ફે મુકેશ રણછોડભાઈ વસાવા વિરુદ્ધ ચેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.